નમસ્કાર દોસ્તો, આ વિડીયોમાં આપણે એક એવા ટૂલ્સ વિશે જાણવાના છીએ કે તમે ઘણી બધી લેંગ્વેજને બોલીને ફટાફટ તમારું કામ પતાવી શકો છો, એટલે કે કલાકોનું કામ તમે મિનિટોમાં કરી શકો છો. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી જેવી અનેક લેંગ્વેજ કે જેને તમે બોલીને ફટાફટ ટાઈપ કરી શકો છો. ચલો આપણે જોઈએ કે આવું કયું ટૂલ્સ છે અને જેના ઉપયોગથી આપણે આપણું કામ ફટાફટ કરી શકીએ છીએ. તો દોસ્તો, સૌથી પહેલાં તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. એમાં તમારે ગૂગલ ઓપન કરી લેવાનું. એના પછી તમારે જીમેલમાં અહીંયાથી સાઇન ઇન થવું જરૂરી છે. મિત્રો, ખાસ તમે અહીંયા જીમેલમાં જો સાઇન ઇન નહીં હોય તો તમે આ ટૂલ્સનો ઉપયોગ નહીં કરી શકો. એના માટે તમારે અહીંયા જે ગૂગલ એપ્સના જે 9 ટપકા તમને દેખાઈ રહ્યા છે એના અંદર તમારે ક્લિક કરવાનું છે. તમે અહીંયા ક્લિક કરશો અને તમે નીચે જશો એટલે તમને અહીંયા ડ્રાઈવ દેખાશે. તો તમારે અહીંયા ડ્રાઈવ ઉપર ક્લિક કરવાનું છે. તમે જેવું ડ્રાઈવ પર ક્લિક કરશો એટલે તમારી ગૂગલ ડ્રાઈવ ઓપન થઈ જશે. ગૂગલ ડ્રાઈવ ઓપન થયા પછી તમને જે અહીંયા ડાબી બાજુ જે તમને ન્યૂનું જે ઓપ્શન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ન્યૂના ઓપ્શન ઉપર ક્લિક કર્યા પછી નીચે તમે જશો એટલે ગૂગલ ડોક્સ, જે સેમ ટુ સેમ વર્ડની જ ફાઇલ જેવું તમને દેખાશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ ઇન્ટરફેસ એનો ખુલી ગયો છે ગૂગલ ડોક્સનો. અહીંયા તમે એનું જે નામ બદલવું હોય તો અહીંયા તમે નામ બી બદલી શકો છો. અને નામ બદલ્યા પછી તમારે અહીંયા જે બી ટાઈપ કરવું છે તો એને હવે બોલીને ટાઈપ કરવાનું, તો એ કઈ રીતે કરીશું? તો એના માટે અહીંયા જે ટૂલ્સનું જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને તમે નીચે જશો એટલે વોઇસ ટાઈપિંગ લખેલું આવે છે. એનું શોર્ટકટ કી છે કંટ્રોલ શિફ્ટ અને એસ. તમે જેવું વોઇસ ટાઈપ ઉપર ક્લિક કરશો તો તમને ડાબી બાજુ, સ્ક્રીનની ડાબી બાજુ અહીંયા વોઇસ ટાઈપિંગનું જે ઓપ્શન છે, જે માઇકનું જે સિમ્બોલ છે એ દેખવા મળશે. હવે આના અંદર અહીંયા ઉપર ઇંગ્લિશ યુએસએ લખેલું છે, ત્યાં જે બાજુમાં જે નાનો એરો છે ત્યાં તમે ક્લિક કરશો તો તમને નીચે ઘણી બધી લેંગ્વેજ, ઘણી બધી એટલે બહુ જ બધી લેંગ્વેજ છે જે ગૂગલે એપ્રૂવ કરેલી છે એ બધી લેંગ્વેજ અહીંયા દેખાય છે. એમાં હિન્દી છે, ગુજરાતી છે, ઇંગ્લિશ છે. તો અહીંયા આપણે ગુજરાતી લેંગ્વેજને સિલેક્ટ કરીશું. બોલીને જ્યારે ટાઈપ કરવાનું, તમારે માઇક ઉપર જસ્ટ ક્લિક કરવાનું છે. એના પછી તમે જે બી બોલશો એ તમારે અહીંયા ટાઈપ થઈ જશે. પરંતુ બોલવા માટે તમારે કો તો એક માઇકની અથવા તો તમારા મોબાઈલ સાથે જે પણ ઇયરફોન આવે છે એની જરૂર પડશે, કે જેના અંદર માઇક હોય. તો તમે જે બી કંઈ અહીંયા બોલશો તે તમારું અહીંયા ફટાફટ ટાઈપ થઈ જશે. મતલબ કે તમારે ઘણી બધી મોટા પેજીસ 10-15 પેજ બોલ ટાઈપ કરવાના, તો ટાઈપ કરવામાં બહુ વાર લાગશે. તો તમે અહીંયા બોલીને ફટાફટ અહીંયા તમે જે બી બોલશો એ ટાઈપ થઈ જશે. હવે તમારે આને સ્ટોપ કરવું છે તો ફરી પાછા તમે આ જે માઇક છે રેડ કલરનું એના ઉપર જઈને તમે ક્લિક કરશો તો એ સ્ટોપ થઈ જશે. હવે તમને થશે કે આ ફાઇલ સેવ કઈ રીતે કરશું? તો કોઈ જ વાંધો નહીં, તમારે સીધું અહીંયા ઉપર જઈને જે ફાઇલ તમે જે છે ખુલેલી સ્ક્રીન એને ક્લોઝ કરી દો અને તમારી ગૂગલ ડ્રાઈવના અંદર અહીંયા નીચે તમને ફરીથી તમારી ફાઇલ અહીંયા જોવા મળી જશે. હવે તમારી જે આ ફાઇલ છે એને તમારે ફરીથી ઓપન કરવી છે. તો તમારી જે અહીંયા નીચેની જે ફાઇલ છે એને તમે ફરીથી ઓપન કરી દો. અને ફરીથી ધારો કે તમારે હવે બીજું અંદર કંઈ ટાઈપ કરવું છે આના નીચેનું, તો એ જ રીતે ફરીથી અહીંયા ટૂલ્સમાં જઈને માઇક્રોફો વોઇસ ટાઈપિંગ ઉપર જઈને અહીંયા ફરીથી ગુજરાતી સિલેક્ટ કરીને તમે ટાઈપ કરવાનું શરૂ કરી દો. હવે તમારે આને એડિટ કરવી છે અને વર્ડના અંદર લેવી છે તો તમે કઈ રીતે લેશો? તમારે આ ફાઇલને ડાઉનલોડ કરવી છે. તમે અહીંયા જે ફાઇલ્સ તમારી અહીંયા જે સેવ થયેલી છે ડ્રાઈવના અંદર તેના ઉપર તમે માઉસની જમણી ક્લિક કરીને ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો તમારી તે ફાઇલ વર્ડના અંદર કન્વર્ટ થઈને નીચે અહીંયા ડાઉનલોડ થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણી જે ફાઇલ છે અહીંયા ડાઉનલોડ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીશું. તમે અહીંયા ફાઇલને ઓપન કરો ત્યારે ઉપર અહીંયા ઓપ્શન આવે છે ઇનેબલ એડિટિંગ, કે અહીંયા ઉપર ઇનેબલ એડિટિંગનો જે ઓપ્શન છે એને તમે પ્રેસ કરશો એટલે તમારી વર્ડના અંદર જે ફાઇલ હતી તમારે જે રીતે અમારે ધારો કે અક્ષર મોટા નાના કરવા છે, કોઈ પેરેગ્રાફ કરવો છે તો એ તમે અહીંયા કરી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ જે બોલીને જે ટાઈપ કરવાની રીત છે એ ગમી હશે. અને જો ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.